એક ભાઈ મારા જોડે મન ક્યારે બબલું ભાઈ, હું છે ને મારી ઘરવાળીના ખર્ચાથી કંટાળી ગયો છું, કે સખત કંટાળી ગયો છું. તમે કોઈક આઈડિયા આપો યાર, એટલા ખર્ચા કરાવો છે, એટલા ખર્ચા કરાવો છે, કે વાત છોડો. મેં કીધું હું તને એક જબરજસ્ત આઈડિયા આપું. મન કે બોલજો. મેં કીધું જો, તારા તારી ઘરવાળી જોડે દર શુક્રવારે ઝઘડો કરવાનો, બરોબર, અને એનું સમાધાન સીધું સોમવારે જ કરવાનું, શનિ રવિ કરવાનું જ નહીં. તમારે શનિ રવિ સમાધાન હોય તો તમારે બહાર બ્યુટી પાર્લરમાં મોલમાં શોપિંગ કરવાની, કપડાંની શોપિંગ કરવાની, બધી વાત આવવાની, સીધું સોમવારે સમાધાન કરવાનું. લગ્ન પછી તમારા પરિવારનો ખાસ ઝઘડા તરીકે જાણવામાં આવતો ઝઘડો એટલે સાસુઓનો ઝઘડો. આ સાસુઓનો ઝઘડો હોય સાહેબ, એ આમ પાછો આમ થોડો મીઠો હોય ને મજા આવે એમ. પહેલાં કેવું હતું સાહેબ, કે જ્યારે આમ છોકરી લગ્ન કરીને આવે ને, એટલે થોડા સમય પછી જેમ સાસુ જોડે જેમ જેમ મેં જૂની થતી જાય તો આમ ટોન મારવાનું ચાલુ કરતી. અત્યારે તો છોકરી સાહેબ પરણીને આવે ને, એવી જ તમે જો તો ટોન મારવાનું ચાલુ કરી દે. હમણાં છોકરી લગ્ન કરી સાહેબ, એને તો સાસરે ગઈ, તે સાસુમાં પગે લાગી, એટલે સાસુમાં કે માથા હાથ મૂકીને સદા સુખ ખુશ રહો બેટા એમ. સાસુમાએ માથે હાથ મૂક્યો ને કીધું સદા ખુશ રહો બેટા. એટલે પેલી છોકરી કે ખબર આ, તમે ખુશ રહે એવા ડે હો તરે હો કે. એટલે આવું પહેલા દડાથી ટોન મારવાના ચાલુ. વધારાના કોઈ વિચારો કરવા નહીં, વધારાનું કોઈ વિચાર કરવો નહીં, કારણ કે બધું જ જ્યાં ઉપર બેઠી સરકાર, જે ઉપર બેઠો આપણો બોસ, એને બધું એટલે બધું લખી દીધેલું છે સાહેબ. એક વાત જીવનમાં હંમેશા યાદ રાખવી કે ઈશ્વરના ચોપડાની અંદર તમારું વાંચેલું અને તમારું વિચારેલું લખાતું નથી, તમારું કરેલું લખાય છે. એટલે હંમેશા સારું કરો બસ, બીજું બધું જવા દો. તમે જેટલું લોકોનું સારું કરશો, તમે બીજાનું સારું કરશો, એટલું તમારું સારું થવાનું છે. તમે બીજાનું જેટલું સારું વિચારશો, એટલું તમારું પણ ભગવાન બેઠો ને સાહેબ ઉપર, એ બેઠો બેઠો સારું વિચારશે, વિચારશે ને વિચારશે જ. સાહેબ હું તમને બે વસ્તુઓ કહું ને, એ બે વસ્તુથી બંધ અત્યાર સુધી પંગો લેવો જ નહીં. કઈ બે વસ્તુઓ? પહેલી વસ્તુ, એક તો બહારનો વાયુ, અને બીજી વસ્તુ તમારા ઘરની બાયુ એટલે તમારી ઘરવાળી. કારણ કે તમે વાયુથી પંગો લેશો તો દવાખાનામાં જઈને ગોદા ખાવા પડશે, તમે તમારી ઘરની બાયુ એટલે તમારી ઘરવાળીથી પંગો લેશો તો ઘરમાં ઘરમાં ગોદા તો ખાવા તો પડશે જ, બરોબર. એટલે પંગો નહીં. એટલે તમને અમારો આજનો વિડીયો ગમે છે હું આશા રાખું છું. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. તમે અમારી ચેનલ ઉપર નવા હો તો સાહેબ ચેનલને સબસ્ક્રાઇબ તો કરી દેજો, અને વિડીયો વધુમાં 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 શેર કરજો, તમારો સપોર્ટ આપજો તો વિડીયો વધારે લોકો સુધી પહોંચે. અને વિડીયોમાં કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, તમારી સારી એવી કોમેન્ટ પણ વિડીયોમાં લખતા જજો. ફરીથી મળીએ આપણે જલ્દીથી કોઈ નવા વિડીયોની સાથે. અને આવા જ વિડીયો જોવા માટે તમારે હજુ કયા ટોપિક ઉપર વિડીયો જોવો છે, કયા જોક્સ, કયો જોક્સ તમને સારો એવો જોવો છે, એનો પણ તમે કોમેન્ટ કરી શકો છો. જલ્દી ફરીથી મળીએ કોઈ નવા વિડીયોની સાથે. ત્યાર સુધી તમને બધાને જય દ્વારકાધીશ. સ્વસ્થ રહો, મસ્ત રહો, આનંદમાં રહો. જય દ્વારકાધીશ. બરોબર છે, બરોબર છે.